ગુજરાતી મિત્રો, યુથ એજ્યુકેશનની અંદર દરેકનું સ્વાગત છે. તો આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 7 યામ ભૂમિતિ દાખલા નંબર 2. મિત્રો, અહીં દાખલા નંબર 2 ની અંદર તમને એવું કંઈક આપેલું છે કે બિંદુઓ 00 અને 3615 વચ્ચેનું અંતર શોધો. હવે આ બોલો એટલું સહેલું આપ્યું છે, તમને ખબર જ છે બે બિંદુ હોય અને અંતર મેળવવાનું, તો કયું સૂત્ર આવે? અંતર સૂત્ર. તો ચાલો આપણે અંતર સૂત્ર મેળવીએ. તો લખી લેવાનું કે અહીં એ બિંદુ શું છે, તો કે 00 અને બી બિંદુ 3615 હોય તો અંતર સૂત્ર એ બી બરાબર શું આવે, તો કે વર્ગમૂળની અંદર એક્સ વન માઇનસ એક્સ ટુ હોલ સ્ક્વેર પ્લસ વાય વન માઇનસ વાય ટુ હોલ સ્ક્વેર, આવું સૂત્ર આવે. હવે આપણે લખીએ એ બી. મિત્રો જોઈજો, અહીં કિંમતો કઈ રીતે મૂકવાની છે એકવાર ખરેખર જોઈ લેજો. માની લો કે પહેલું હોય એને એક્સ વન કહેવાય, બીજું શું એનું શું કહેવાય, વાય વન. તે જ રીતે આને એક્સ ટુ કહેવાય, આને શું કહેવાય, વાય ટુ. હવે એક્સ વન એટલે 0, તો કે 0 માઇનસ એક્સ ટુ એટલે 36 આખાનો વર્ગ પ્લસ વાય વન એટલે 0, વાય ટુ એટલે 15. હવે 0 માઇનસ 36 એટલે શું થાય, માઇનસ 36 એનો વર્ગ થાય માઇનસ 36નો એટલે શું થઈ જાય પ્લસ. હવે 36નો વર્ગ કરો એટલે શું કરવાનું, 36 ગુણ્યા 36 કરો. અહીં જોજો, 36 ગુણ્યા 36 કરું છું, 36 ગુણ્યા 36, 0 6 18 3 9 1 10 6 6 36, 3 અહીંયા 6 6 18 19 20 21, તો અહીંયા આવે 6 8 1 9, 2 2 અને 1 1 12, 96 પ્લસ 15 નો વર્ગ 225. એ તો તમને આવડે જાવ, ધોરણ 10માં છે, જો ધોરણ 10ની અંદર 1 થી લઈને તમને 25ના વર્ગ તો તમને આવડવા જ જોઈએ, એટલે 15નો વર્ગ 225. જો આ શીખી લેજો વર્ગ, જો તમને જેનો આવડતા હોય તોની વાત છે, આવડતો હોય તો કંઈ વાંધો નથી. મિત્રો હવે આ બેન સરવાળો કરીએ તો 9 ને 5 11, અને 1 વધી પડી 1, 2 ને 3, હવે 9 ને 3 12 વધી પડી 1, 2 ને 2 4 ને 1 5 અને 1 ને 1 15 21. 15 21નું વર્ગમૂળ કાઢવાનું છે. હવે જોજો ખાસ, એ છેલ્લો અંક શું છે, 1, છેલ્લો અંક 1 છે, એનો મતલબ એવો થાય કે તમે કાં 9નો વર્ગ કરો, 9નો વર્ગ તો શું થાય, 1 ક્યાં છે, એટલે છેલ્લે જો 1 આવે છે, આવે છે છેલ્લે 1. 1નો વર્ગ કરો તો એ શું આવે છે, 1 આવે છે. કાં તો એ છેલ્લો અંક 1 વાળો હશે, એટલે એકમનો અંક 1 હશે એવું વર્ગમૂળ નીકળશે, કાં વર્ગમૂળ કરશો તો એકમનો અંક 9 હશે એવું વર્ગમૂળ નીકળતું હશે. તો આ કિંમતો જોવો તો 12 96 કરતાં મોટી, 12 96 અને કોનો વર્ગ, 36નો વર્ગ. તો આ કિંમત 36 કરતાં કેવી હશે, જેનો વર્ગ થાય એના કરતાં મોટી હશે એમ, તો 36 કરતાં મોટી કિંમત હશે. તો હવે 9 આવે છે એટલે આપણે 39નો ગુણાકાર કરીએ શું થાય છે, 0, 9 3 27, 3 3 9, 10 ને 11, 90 ને 81, 9 3 27, 27 ને 8, 27 ને 8 કરવાના છે, તો 8 ને 8 16, 16 ને 1 15, 8 2 16 ને 1 17, રેડી. આ રીતે થશે, ઊભા રહીજો, મિસ્ટેક થઈ ગઈ, ગુણાકાર થઈ ગયો, સરવાળો કરવાનો હતો આપણે, શું કરવાનો સરવાળો, 8 ને 7 થઈ જાય 15, અહીંયા હવે 5 2 ને 1 3 એટલે 35, 1 5 ને 7 7 ને 5 12, 4 અને 1 14 21, સોરી 15 21, 3 4 ને 5, 15 21 એટલે ઓકેલાનો આવ્યો, એ બી બરાબર 39 કિમી. બેનું વચ્ચેનું શું હોય, અંતર હોય 2 શહેર વચ્ચે. આગળ તમને કંઈક કીધું છે કે હવે વિભાગ 7.2માં ચર્ચા કરેલી હતી કે એમાં 2 શહેરો વચ્ચે એ અને બી વચ્ચેનું અંતર શોધી શકાય. તો મિત્રો, વિભાગ નંબર 7.2 ચોપડી અંદર આપ્યો છે, મેં એક ચર્ચા કરી હતી કે 2 શહેરો એ અને બી છે, તો તેમની વચ્ચેનું અંતર આપણે મેળવી શકીએ કે નહીં. તો હવે આપણે માની લઈએ, ધારો કે બિંદુ બી માં આજે 36 કિલોમીટર છે એ પૂર્વ તરફ છે, બિંદુ બીમાં 36, બિંદુ બી એ થી 36 કિમી પૂર્વ અને 15 કિમી ઉત્તરમાં હોય અને બિંદુ એ છે આપણે
આપણી પાસે બિંદુ એ ને ઉગમ બિંદુ ધારીએ એટલે ઝીરો ઝીરો એના યામ હોય તો તેમની વચ્ચેનું અંતર મિત્રો કેટલું થાય? હમણાં કેટલું મેળવ્યું તેમની વચ્ચે અંતર? 39 કિમી થાય. આ રીતે આપણો દાખલો પૂર્ણ થાય છે. જો સમજો, માની લો કે બી બિંદુ છે એ એથી કેટલા મીટર છે? ઉત્તર દિશામાં 36 અને પૂર્વ દિશામાં પૂર્વ દિશામાં 36 ને ઉત્તરમાં 15 છે એવું માની લઈએ. તો આપણને કીધું છે કે બંને વચ્ચેનું અંતર શોધી શકાય. તો જવાબમાં શું આવે? આ મેળવી શકાય. કઈ રીતે? આ રીતે. જવાબ શું આવે? 49 કિમી આવે છે. ખરેખર આવું કાંઈ બોર્ડની અંદર પૂછાતો નથી, વિભાગમાં ચર્ચા કરવાની એવી કંઈ ચર્ચા પૂછાતી નથી. ખાલી અંતર સૂત્ર પૂછાય છે એ જ તમારે યાદ રાખવાનું. આશા રાખું છું કે તમામ માહિતી તમને ખ્યાલ આવી ગઈ છે. વિડીયો જોવા માટે જય હિન્દ, જય જો ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.